સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં વધતી ગરમીને જોતા આરએમસી ના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા

બહાર મળતા ઠંડા પીણા અને વધારે સ્વાદિષ્ટ પીણા પીવાનું ટાળવાની પણ સલાહ અપાઈ છે એસીમાંથી સીધા બહાર નીકળવાને બદલે રૂમ ટેમ્પરેચરમાં આવીને બહાર નીકળવું રાજ્યમાં જે રીતે કાળજાળ ગરમી પડી રહી છે ને રાજકોટ શહેર રાજ્યના સૌથી ગરમ શહેરો પૈકીનું એક શહેર છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે હીટવેવ છે તેને લઈને એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે મારી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાની સર છે તેની સાથે વાત કરીશું સર શું કહેશો એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે શું લોકોએ તકેદારી રાખવી જોઈએ જી ખાસ કરીને વાત કરીએ તો ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એને ગઈકાલે ઓગણીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી છે પાંચ દિવસ જે રાજ્યના અમુક શહેરો છે એના તાપમાન છે તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી છે એ જવાની સંભાવના છે એ નોંધાયેલી છે તો એ એ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લોકોને શું તકેદારીના પગલાં લેવાના હિટવેથી બચાવવા માટે શું કરવું એના માટે એડવાઇઝરી છે આજે હમણાં ડિક્લેર કરવામાં આવશે સર શું ધ્યાન રાખવું જોઈએ લોકોએ જી ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે તાપમાનનો પારો ખૂબ જ વધવાની શક્યતા છે એટલે બની શકે તો બપોરે બારથી ત્રણનો જે સમય છે ત્યાં બપોરે બહાર નીકળવાનું છે બિનજરૂરી ચાલુ જોઈએ આ ઉપરાંત ખાસ કરીને ધાત્રી સગર્ભા બહેનો અને ખાસ કરીને વયોવૃદ્ધ અને બાળકો એમણે તો બપોરના ઉપરાંત તડકાનો કોઈ પણ સમય હોય ત્યારે બહાર જવાનું ચાલુ જોઈએ હાલ વે વેકેશનનું વાતાવરણ ચાલી રહ્યું છે તો વેકેશનના વાતાવરણ દરમિયાન બપોરના તડકાના સમયે પણ આઉટડોર ગેમ્સ છે બાળકો ના રમે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બની શકે તો દરેક બાળક કે વયસ્કોએ તમામે છે દિવસમાં દર કલાકે ઓછામાં ઓછું બસો એમ જેટલું પાણી સામાન્ય રીતે પાણી પીને પોતાના શરીરને હાઇડ્રેટેડ એટલે કે પાણીવાળું રાખવું જોઈએ તમારા શરીરની અંદરથી જે પાણીનો નિકાલ થાય છે એ રિકમ્પન્સેટ થઈ જાય અને તમને હિટસ્ટ્રોક લાગવાની શક્યતા પણ ઘટાડી શકે આ ઉપરાંત ખૂબ જ હેવી ભોજન છે એમાં કટકે કટકે થોડો ઓછી ઓછી માત્રામાં ભોજન છે એ લેવું જોઈએ જેનાથી તમને ટેમ્પરેચર તમારા શરીર પર હીટસ્ટ્રોક લાગવાની શક્યતાઓ ઘટી શકે આ ઉપરાંત એક્સ્ટ્રીમ ઠંડા પીણા અને કાર્બોનેટેડ વોટર ઉપરાંત અન્ય જે ઠંડા બજારોમાં ખૂબ જ હાઈ શુગરવાળા ઠંડા પીવાના છે એ પીવાનો આગ્રહ છે એ થોડો ટાળવો જોઈએ અને ખાસ કરીને અત્યારે વાત કરું તો એક્સ્ટ્રીમ ઠંડા વાતાવરણમાંથી એક્સ્ટ્રીમ ગરમ વાતાવરણમાં એટલે કે એસીમાં બેઠા હો તો થોડી સમય માટે તમે રૂમ ટેમ્પરેચર આવો ને ત્યારબાદ જ તડકામાં છે નીકળવાનો છે એ આગ્રહ રાખવો જોઈએ આ તમામ બાબતો છે એ ફોલો કરવી જરૂરી છે સર આરોગ્યની વાત કરવામાં આવે તો જે રીતે ઇ સ્ટ્રોકના બનાવો વધી રહ્યા છે ગરમી ખૂબ જ પડી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કેટલું એલર્ટ છે જે આપણે તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે જે છે હાલ જે છે આઈસપેક એઝવેલ એઝ કોઈ પણ મેડિકલ ઇમરજન્સી આવે તો રેફરલ સર્વિસીસ અને ખાસ કરીને ઓઆરએસ અને અન્ય ઇમરજન્સી દવાઓ છે એનો સ્ટોક છે સુનિશ્ચિત કરવામાં આવ્યો છે પીકેએચ અને પીડી હોસ્પિટલમાં ઇમરજન્સી જે હિટસ્ટ્રોક માટેના જે આઇસોલેટેડ બેડ છે એ પણ ઊભા કરવામાં આવ્યો છે કે તાત્કાલિક એમને સારવાર ઊભી શકાય આ ઉપરાંત એકસો આઠ સાથે જે આપણે લાઇઝનિંગ કરવામાં આવ્યું છે વિવિધ પ્રકારના જે પણ આપણા આઈસીના જેટલા પણ ઇલેક્ટ્રિક બેનર્સ છે ત્યાં આપણે ઓલરેડી આપણે હિસ્ટ્રોકની જે એડવાઇઝરી છે એ દસ પંદર મિનિટે એડવાઇઝરી છે એ રિલીઝ કરવામાં આવે છે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ સ્ટ્રોકના લક્ષણો શું છે વગેરે બાબતે લોકોને માહિતગાર કરવામાં આવે છે આ ઉપરાંત જ્યારે પણ ઇન્ડિયન મ્યુટોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા હીટવેવની કોઈ પણ આગાહી છે એ નોંધાતી હોય છે તો ત્યારે આપણે એક એડવાઇઝરી આરોગ્ય માટે લોકોના આરોગ્ય સુખાકારી માટે પબ્લિશ કરતા હોઈએ છીએ પણ એટલે આગામી પાંચ દિવસ છે તે રાજ્યમાં જે અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો ઊંચો ચડી શકે છે ને રાજકોટ શહેરમાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અને લોકોએ ગરમીથી બચવા માટે ખાસ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ